लेट्स स्टार्ट न्यू पोयम अमेंडा। हवे आ पोयम छे ने इट्स अबाउट 12 ईयर 10 टू 12 ईयर एक यंग गर्ल छे एनी छे। एवरी चाइल्ड फील्स दैट शी और ही इज कंट्रोल्ड एंड इंस्ट्रक्टेड नॉट टू डू वन थिंग और अनदर। तमने भी एवं लागतुं हशे ने। He or she feels that he is controlled. Controlled એટલે તમારા ઉપર મમ્મી પપ્પા કંટ્રોલ મૂકે છે. Controlled and instructed not to do one or another thing. આ નથી કરવાનું, તે નથી કરવાનું, આમ ના કરીશ. Right? You too may feel that your freedom is curtailed. Curtailed એટલે limited. દેખી તમારી ભી ફ્રીડમ છે, તમે પણ એવું લાગતું હશે કે તમારી ફ્રીડમ છે એ લિમિટેડ છે. રાઈટ? રાઈટ ડાઉન સમ ઓફ ધ થિંગ્સ યુ વોન્ટ ટુ ડુ બટ યોર પેરેન્ટ્સ એલ્ડર્સ ડુ નોટ અલાઉ યુ ટુ ડુ. તમને કઈ કઈ વસ્તુ કરવી છે પણ તમારા પેરેન્ટ્સ તમને ના પાડે. યુ હેવ ટુ રાઈટ દેટ ઇન યોર નોટ ટુ રીડ ધ પોયમ અલાઉડ ફ્રોમ ધ પેર. ઈચ રીડિંગ અલ્ટરનેટ સ્ટેન્ઝાસ યુ આર ઇન ફોર અ સરપ્રાઈઝ. એટલે કે તમારે તમારા ક્લાસની અંદર અલ્ટરનેટિવ આ સ્ટેન્ઝાસ છે એને રીડ કરવાનું છે. હવે આ પોયમ છે એમાં તમે જુઓ છો કે એક એક સ્ટેન્ઝા છે, એના પછી જો બીજો સ્ટેન્ઝા છે ને એને બ્રેકેટમાં લખેલો છે, પછી ફરીથી એક સ્ટેન્ઝા છે અને પછીનો સ્ટેન્ઝા છે ફરીથી બ્રેકેટમાં લખ્યો છે. એવી અલ્ટરનેટિવ સ્ટેન્ઝાસ છે. રાઈટ? તો જે સ્ટેન્ઝા જે ફર્સ્ટ સ્ટેન્ઝા છે ને એ એની મમ્મી કહે છે એમેન્ડાને. તો એમેન્ડાને એને આન્સર નથી કરતી, એની મમ્મીને રિપ્લાય નથી કરતી. પણ જ્યારે એની મમ્મી કંઈ પણ કહે ત્યારે શું ફીલ કરે છે, દેટ ફીલ ઇન ધ માઇન્ડ એ બ્રેકેટમાં આપેલું છે. સમજમાં આવ્યું? ફરીથી એની મમ્મી કંઈ કહે છે ત્યારે ફરીથી કંઈ ફીલ કરે છે અને કંઈ સોચે છે એની માઇન્ડમાં, તો ફરીથી બ્રેકેટમાં આપ્યું છે. ગોટ ઇટ? ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ લાઈન, મમ્મી એવું કહે છે ડોન્ટ બાઇટ યોર નેલ એમેન્ડા. ઘણા નેટ એવું હોય ને આવાના, તમે જુઓ ને કે નેલ બી ના દેખાતો હોય, એટલો નેલ એકદમ નાના નાના કરી દીધો અને બાઇટ કરે. ડોન્ટ બાઇટ યોર નેલ અમેન્ડા. ડોન્ટ હંચ યોર શોલ્ડર અમેન્ડા. હંચ મતલબ બેન્ડ. નહી, જેમ કે જે કેમલ હોય ને એની ઉપર હોય ને આમ જે એકદમ આમ હા ખૂંડ કહીએ એને ઇંગ્લિશમાં, એને હંચ કહેવાય. હમ એટલે કે અહીંયા કે છે ડોન્ટ હંચ યોર શોલ્ડર. અહીંયા હંચ એટલે અહીંયા બેન્ડ થાય. ડોન્ટ બેન્ડ યોર શોલ્ડર અમેન્ડા એટલે કે આમ શોલ્ડર એકદમ બેન્ડ બેન્ડ કરીને અને તમારો જે બેક છે એકદમ બહાર કાઢીને ના બેસે, આમ સીધી બેસ એવું કહે ને. યુ જસ્ટ સિટ સ્ટ્રેટ. ડોન્ટ બાઇટ યોર નેલ. સ્ટોપ ધેર સ્લાઉચિંગ એન્ડ સિટ અપ સ્ટ્રેટ અમેન્ડા. સ્લાઉચિંગ મતલબ લેઝીનેસ, એકદમ આમ આળસની જેમ લેઝીલી કેમ બેઠી છે તમારે તમારી બોડી, તમે જે બેઠા છો એને સ્ટોપ ધ લેઝીનેસ. આમ આળસ કર્યા વગર આમ બહુ બંધ કરો એન્ડ સીટ અપ સ્ટ્રેટ. સીટ અપ એટલે એકદમ સ્ટ્રેટ બેસો. ટટાર અમેન્ડા. ધીઝ આર ધ ઇન્સ્ટ્રક્શન ધેટ ધ મધર હેઝ ગિવન ટુ અમેન્ડા. તો અમેન્ડા સોચે છે યાર there is a languid emerald sea. yani languid matlab relax. au mummy kehchi ne etle ene sidhu tame kabe che pelu tare zameen par picture che hai ne nana chukra eni mummy kitlu kehchi tu jaldi kar school bas aayegi school bhi bas aayegi to pelu bathroom ma jaine aa aa sapna ma khovai jay che etle eni potani duniya ma che ta eni mummy ene kitlu kehchi ta bhi eni duniya ma che to evu kehchi ke એવું વિચારે છે એની મમ્મી. એવું કહે છે ને તો એ વિચારે છે કે ધેર ઇઝ અ લેંગ્યુડ એમરાલ્ડ સી. એમરાલ્ડ કેવો કલરનો હોય? એમરાલ્ડ ઇઝ અ ટાઈપ ઓફ પ્રિશિયસ સ્ટોન. હે, રૂબી છે, એમરાલ્ડ છે. તો એમરાલ્ડ એ બ્લુ કલરનો હોય. બ્લુ પ્રિશિયસ સ્ટોન એને એમરાલ્ડ કહેવાય. બ્લુ સ્ટોન. તો તમને ખબર છે કે દરિયાની અંદર ઓશનની અંદર બહુ બધું પાણી ભરેલું એટલે બ્લુ દેખાય. એટલે કે ઓશનને એમરાલ્ડ સાથે કમ્પેર કર્યું છે. તો એવું કહે છે કે દેર ઇઝ અ રિલેક્સ ઇન્ગ્યુડ એમરાલ્ડ સી વેર ધ સોલ
इनहेबिटेंट इज मी. एक ओशन छे ब्लू कलर नो, सो ब्लू लाइक एम्ब्राल्ड, अने त्या सोल इनहेबिटेंट इज मी, त्या एक सोल छे. एन इनहेबिटेंट यानी इनहेबिट करे छे, मतलब त्या रहे छे. इनहेबिटेंट यानी हु लीव दैट इज मी, त्या एक सोल मतलब ओनली ओनली वन. लखजो तमे यार, सोल इनहेबिटेंट इज मी. त्या कोई एक ज माणस छे, रहे छे, दैट इज मी. अ मरमेड ड्रिफ्टिंग ब्लिसफुली, अने ए ए हूँ ए कोण छे? जलपरी. मरमेड एटले जलपरी. ड्रिफ्टिंग ब्लिसफुली, ड्रिफ्टिंग एटले मूविंग, एंड ब्लिसफुली यानी हैप्पीली. लेवू के छे आ शू मम्मी नी कचकच, काश हूँ एक जलपरी होत अने हूँ एकली क्या आगळ रहती होत, एकली रहती होत एक एम्ब्राइल्ड ब्लू कलर ना ओशन जे ओशन छे एनी अंदर, अने जस्ट ड्रिफ्टिंग ब्लिसफुली, अने फ्लो करती होय, मूव करती होय ब्लिसफुली यानी हैप्पीली, शांति. कोई कह नहीं मैं, बस ये सपना माती पाछी मम्मी आवे छे. डिड यू फिनिश योर होमवर्क अमेंडा? डिड यू टाइड योर रूम अमेंडा? आई थॉट आई टोल्ड यू टू क्लीन योर शूज अमेंडा. તે આ કર્યું અમેન્ડા, તે કર્યું અમેન્ડા, આમ કર્યું, તે ઇન્સ્ટ્રક્શન આપે છે. એવું કહે છે કે ડીડ યુ ફિનિશ યોર હોમવર્ક અમેન્ડા? ડીડ યુ ટાઈડ યોર રૂમ? ટાઈડ મતલબ પ્રોપર સરખું કર્યું, તે તારો રૂમને બરોબર કર્યું. આઈ થોટ આઈ ટોલ્ડ યુ ટુ ક્લીન યોર શૂઝ. હો તને કંઈ કંઈને થાકી ગઈ, હું ભૂલી ગઈ, મને એવું લાગે છે કે મેં તને કીધું હતું કે શૂઝ તારા સાફ કરવાનું. અરે આ મમ્મી કચકચ કરે છે. આઈ એમ એન ઓર્ફન. પછી એવું વિચાર છે, પહેલી વાર એવું વિચારે છે કે હું શું શું હોઉં, મરમેડ હોઉં અને ઓશનની અંદર હું એકલી હોઉં. હવે બીજું એવું વિચારે છે, કાશ હું ઓર્ફન હોઉં, મારા મમ્મી પપ્પા જ ના હોય, નોટ હેવિંગ પેરેન્ટ્સ. આઈ એમ એન ઓર્ફન એન્ડ રોમિંગ ઇન ધ સ્ટ્રીટ, રોમિંગ ધ સ્ટ્રીટ. મમ્મી પપ્પા ના હોય તો ઘર બી ના હોય ને, રોમિંગ જસ્ટ મૂવિંગ હિયર એન્ડ ધેર. અને એને મમ્મી પપ્પા કહે છે, અમારી બાજુ જોડે એક છોકરો છે, એની મમ્મી પપ્પા બેને બહુ બધું માર્યું ને, તો મને કે આના કરતાં તો હું પેલા ફુગ્ગાવાળા છોકરો જ ને ધારો હતો. મેં કીધું કેમ, તું કે સ્કૂલે નહીં જવાનું ને, અને ફુગ્ગાથી રમવાનું. એ કે એની મમ્મીને કે, મેં કીધું માં. તો એવું કહે છે કે કાશ આઈ એમ એન ઓર્ફન રોમિંગ ધ સ્ટ્રીટ. ઓર્ફન હોય તો દે ડોન્ટ હેવ orphan the person, they don't have parents, they don't have a home, they just roam here and there in the street. The pattern soft dust with my haste barefoot. To hu su karti hot, the pattern soft dust with my haste. Haste matlab quiet, hush hush hush, apan nahi kehta baby is sleeping, hush karu etle shh, hush quiet. તો હું શું કરતી હોત જો હું ઓર્ફન હોય, સ્ટ્રીટમાં આમ તેમ ફરતી હોત, અને મારા જે ક્વાઇટ લેગ્સ છે એનાથી હું કોઈ પણ જે સોફ્ટ ડસ્ટની અંદર હું મારા બેર ફીટ એની ઓબ્વિયસલી ખુલ્લા પગ, એની એના પેરેન્ટ્સ નથી, એને ઘર નથી, તો એને શૂઝ બી ના હોય, તો મારા ખુલ્લા પગથી હું જે સોફ્ટ ડસ્ટ છે એની અંદર હું પેટર્ન બનાવતી હોત. ઘણી વાર આપણે ઊભા ઊભા નહીં પગથી આમાં મોમ ડ્રો કરતા. The silence is golden. અને ત્યાં કેટલી સાયલેન્સ હોત, જસ્ટ સો પ્રિશિયસ. એની ગોલ્ડન ઇઝ અ પ્રિશિયસ મેટલ, સો સાયલેન્સ ઇઝ કમ્પેર વિથ અ ગોલ્ડન બીકોઝ શી લવ સાયલેન્સ. એન્ડ ધ ફ્રીડમ ઇઝ સ્વીટ, અને ત્યાં એટલી ફ્રીડમ હોય મને કોઈ કહે જ નહીં. તો સાયલેન્સ ઇઝ ગોલ્ડ એન્ડ ફ્રીડમ ઇઝ સ્વીટ. ફરીથી સપનામાંથી બહાર આવો. ડોન્ટ યુ ઈટ ધેટ ચોકલેટ અમેન્ડા? Remember your acne, Amanda. ચોકલેટ બહુ ખાવાનું નથી, બહુ તીખું તળેલું ખાવાનું નથી, કેટલા પિમ્પલ થઈ ગયા છે. એકને અમેન્ડા, વિલ યુ પ્લીઝ લુક એટ મી વેન આઈ એમ સ્પીકિંગ ટુ યુ? અમેન્ડા, જ્યારે હું તારી સાથે વાત કરું ત્યારે તારે મારી સામે જોવાનું. એવું નહીં કે હું કંઈ બોલું છું તને કંઈ ફરક જ નથી પડતો, તું મારી સામે બી નથી જોતી, રાઈટ? પાછી એ વિચારે છે, એવું કહે છે કે હું આઈ એમ
I am. પહેલી વખત એવું કહે છે કે કાશ હું એક જલપરી હો. બીજી વખત એવું કહે છે કાશ હું એક ઓર્ફન હો. થર્ડ વખત એવું વિચારે છે કાશ હું એક રેપેન્ઝલ હોય. રેપેન્ઝલ, રેપેન્ઝલ ઇઝ અ, તમે ખબર છે, એક એક બહુ બ્યુટિફુલ એક સ્ટોરી છે. એક પ્રિન્સેસ હોય, બહુ બ્યુટિફુલ હોય, અને એના હેર બહુ 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 લોંગ હોય, અને એ ગોલ્ડન હેર હોય, અને એટલા બધા લોંગ હોય ને, પછી એક વિઝાર્ડ હોય અને એને પકડીને લઈ જાય છે અને કિડનેપ કરીને લઈ જાય છે એને, અને એને એક બહુ મોટા જે ટાવર છે ને એની ઉપર એને રાખે છે કિડનેપ કરીને, રાઈટ. અને એના હેર એટલા બધા મોટા હોય છે ને, સપોઝ આમ આમ આ ટાવર છે અને ટાવરની ઉપર એને રાખી હોય. હવે એના હેર એટલા બધા મોટા હોય, ગોલ્ડન હેર, એને હેરની જ સ્ટોરી છે, અને હેર એટલા બધા મોટા હોય કે ઊંચા ટાવરમાંથી પણ એના હેર એકદમ નીચે સુધી આવતો હોય. તો પેલી વિઝાર્ડ છે ને, દે ઓલવેઝ યુઝ હર હેર ટુ ગો અપ એન્ડ ડાઉન ઇન ધ ટોપ ઓફ ધ ટાવર. આ એની સ્ટોરી છે, રાઈટ. તો એમ કહે છે કે ઇફ આઈ એમ રેપેન્ઝલ, આઈ હેવ નોટ કેર, I might be carefree. Life in a tower is tranquil and rare. Tranquil, tranquil matlab calm. Ene hamesha shanti joye che, quiet, calm. To je mane tower upar mane kidnap karine lai jaye to tyan agal kevi hoy mari life? Ekdam calm hoy. Koi disturb nahi kare. Karan ke aakho divas izard to jati rahe. Calm and rare. Rare yani પ્રિશિયસ, આપણે કીધું રેર મેટલ, બહુ ઓછી મળે, જે યુનિક હોય એને રેર કહેવાય. એન્ડ આઈ વુડ સર્ટેનલી નેવર લેટ ડાઉન માય બ્રાઇટ હેર. અને જે મારા બ્રાઇટ હેર છે એનું હું નીચે રાખી જ નહીં કે વિઝાડ ઉપર આવે, એટલે હું મારા હેર ઉપર જ રાખીશ. એટલે સ્ટોરી છે ભાઈ, સ્ટોરીમાં બધું થાય. Stop tell that sulking at once, Amanda. પાછી એની મમ્મી આવી. Sulking એટલે upset. Upset થવું, મૂં ફુલાઈને બેસી જવું. એટલે મમ્મી એવું કહે છે, Stop that sulking at once, Amanda. You are always so moody, Amanda. હંમેશા તું મૂડી હોય છે, નાની નાની બાબતમાં તને ગુસ્સો આવી જાય છે. Anyone would think that I nagged at you. Nagged મતલબ scold. કોઈ આવીને તારું મોઢું જોયું તો તેને એવું લાગે કોઈ એની મમ્મી એને માર્યું હશે. સ્કોલ્ડ, સ્કોલ્ડ એટ યુ અમેન્ડા. એન્ડ રાઇટર ઓફ ધ પોયમ ઇઝ રોબિન ક્લેઇન. ચલો હવે આમાં પોઇટિક ડિવાઇસ જોઈ લઈએ. આને ઇરેઝ કરી નાખને, આ બધું નામ ઇરેઝ છે. પણ એમાં બી મિનિંગ તો લખ્યા છે ને, એકને એટલે પિમ્પલ. એ તો હવે એકને ફ્રી હેન્ડ ફેસ વોશ નહીં આવતું, તમે જોતા નહીં એડવર્ટાઇઝ. એકને થાય એટલે તમારી ટીનેજમાં જ સ્ટાર્ટ થાય. ચલો હવે પહેલા જોઈએ આપણે રાઇમિક પેટર્ન જોઈએ. જોએ એના તમારે પાછળના સાઉન્ડ જોવાના. પહેલો સ્ટેન્ઝા જો, અમેન્ડા અમેન્ડા સ્ટ્રેટ અમેન્ડા. તો સાઉન્ડ ક્યાં સરખો છે? તો પહેલાને આપણે અમેન્ડાને એ કહીએ. રાઇમિક પેટર્ન હોય અને બીજું હોય પોઇટિક ડિવાઇસ હોય. રાઇમિક પેટર્ન છે એ બી સી ડી, એને રાઇમિક પેટર્ન કહેવાય. પેટર્ન નામ જ આવે ને, રાઇમિક પેટર્ન હોય એટલે એ બી સી ડી એવું લખવાનું. એટલે સપોઝ અમેન્ડા એ કહીએ, અમેન્ડાને એ કહીએ, પણ સ્ટ્રેટ છે એનો સાઉન્ડ અલગ છે એટલે એને બી કહીએ. તો અમેન્ડા ફરીથી એ આવે. આવી સમજમાં? પછી સેકન્ડ સ્ટેન્ઝા જોઈએ, એમાં સી. તો આગળ જો સી ક્યાંય રિપીટ થયું નથી, એનો સાઉન્ડ છે જ નહીં, તો સી છે એને આપણે સી કહીએ. કારણ કે બી તો આપણે સ્ટ્રેટને બી આપી દીધું ને, હા, તો સીને આપણે સી કહીએ. સી મી, તો એ સેમ સાઉન્ડ આવે છે સી અને મી, તો એને પણ સી આવે. અને બ્લિસફુલી, તો એમાં પણ શું આવે? ઈ આવે, બ્લિસફુલી.
ई साउंड जो आवे छे ने आमा सी मी ब्लिसफुली ई मी सी એટલે આમાં પણ સી જ આવશે ફરીથી અમેન્ડા અમેન્ડા ને આપણે શું આપી દઉં એ અમેન્ડા ફરીથી એ શૂઝ તો આપણે અહીંયા સી સુધી આવ્યું ને તો અહીંયા ડી આવે અમેન્ડા ને એ આપી દઈએ સ્ટ્રીટ તો એમાં ઈ આવે સ્ટ્રીટ ફીટ સ્વીટ તો બધામાં ઈ આવે અમેન્ડા ને એ અમેન્ડા એ U U આગળ આવ્યો છે U U F F અને અમેન્ડા ફરીથી A F સુધી આપણે આવ્યો બરાબર F તો G care rare hair બધાને G અમેન્ડા A A U ને આપણે શું આપીતું F U ને F આપીતું તો અહીંયા આવે F અહીંયા ફરીથી A આવે છે સમજમાં હવે તમને એક્ઝામમાં એવું નથી કે આખી આખી પોયમ તો એવું તો આપશે નહીં તો તમને કોઈ એક સ્ટ્રેન્ઝા આપે સપોઝ તમને આ પાછળની પેજ નંબર 62 ઉપર તમને આ સ્ટ્રેન્ઝા આપેલો છે તો તમારે એથી જ સ્ટાર્ટ કરવાનું તમને એવું કે કેર રેર અને હેર તો એનો પોઇટિક સોરી રાઇમિક પેટર્ન શું થાય એ એ એ થાય સમજમાં આવ્યું હવે તમને એવું કે લાસ્ટ તમને સ્ટેન્ઝા આપેલો છે તો અમેન્ડા અમેન્ડા યુ અને અમેન્ડા છે તો તમે શું આપશો એ એ બી અને એ એવું આપવાનું સમજમાં આવ્યું ઓકે હવે છે પોઇટિક ડિવાઇસ પોઇટિક ડિવાઇસ કેટલાને યાદ છે પોઇટિક ડિવાઇસ હે જો પોઇટિક ડિવાઇસમાં શું હોય જ્યારે પહેલો પહેલો કોઈ સ્પેલિંગ છે જેમ કે સીટ અને સ્ટ્રેટ આવું છે સીટ સ્ટ્રેટ એટલે કે એનો પહેલો પહેલો લેટર જ રિપીટ થતો હોય યાદ રાખજો એનો ફર્સ્ટ ફર્સ્ટ લેટર રિપીટ થતો હોય તો એને કહેવાય એલિટ્રેશન આપણે આપણે આગળના બી જોઈ લીધું છે તો આને એલિટ્રેશન કહેવાય સમજમાં આવ્યું એલિટ્રેશન કહેવાય રાઈટ સપોઝ ફર્સ્ટ લેટર રિપીટ નથી થતો વચ્ચેનો રિપીટ થાય છે વચ્ચેનો રિપીટ થાય છે એટલે કે યોર શોલ્ડર અમેન્ડા યોર શોલ્ડર હા તો આમાં પણ બહુ વખતે યોર શોલ્ડર એની યુ સપોઝ એવું છે તો આ બધામાં ઓ ઓ ઓ રિપીટ થાય છે બધામાં ઓ આવે છે ને સાઉન્ડ વચ્ચે સપોઝ હું આ મારે મારા એક્ઝામ્પલની વાત કરું પણ ઓ છે ફર્સ્ટ લેટર નથી રાઈટ એ વચ્ચેનો લેટર છે અને વચ્ચેનો લેટર પણ એ જે એબીસીડીમાં આખી એબીસીડીમાં એ ઈ આઈ ઓ યુનું આપણે શું કહીએ છીએ વોવેલ કરીએ અને એના સિવાય ના હોય તો કોન્સોનેન્ટ્સ કહીએ જો વોવેલ હોય ને વોવેલ હોય તો એને અસોનેન્સ કહેવાય એ ફોર કારણ કે એ એ વોવેલમાં આવે એટલે એને અસોનેન્સ કહેવાય નહીં સમજમાં આવ્યું સમજમાં આવ્યું પણ હવે એ આઈ ઓ યુ સિવાયનું કોઈ રિપીટ થતું હોય તો એને અને એ સ્ટાર્ટિંગમાં બી નથી એ વચ્ચે રિપીટ થાય છે જેમ કે અસોનેન્સ નહીં કોન્સોનેન્સ કહેવાય એને કોન્સોનેન્સ અહીંયા છે અહીંયા છે સપોઝ નેવર બ્રાઇટ હેર ચલો ત્રણેયમાં કયો લેટર છે રિપીટ થાય છે આર આમાં બી આર છે આમાં પણ આર છે અને હેરમાં પણ આર છે આર ઇઝ નોટ ફર્સ્ટ લેટર જો ફર્સ્ટ લેટર રિપીટ થતો હોય તો એને શું કહેવાય એલિટ્રેશન પણ વચ્ચેના લેટર રિપીટ થતા હોય જો પહેલો લેટર રિપીટ થતો હોય તો એમાં જોવાનું બી નહીં એ એ કોન્સોનેન્ટ છે કે વોવેલ છે એ નથી જોવાનું ફર્સ્ટ લેટર છે તો એલિટ્રેશન જ કહેવાય પણ વચ્ચેના લેટર વચ્ચે વચ્ચે કોઈ પણ લેટર રિપીટ થતો હોય પણ એ જો વોવેલ હોય તો એને અસોનન્સ કહેવાય પણ વોવેલ ના હોય કોન્સોનેન્ટ હોય તો એને કોન્સોનન્સ કહેવાય એવું સમજમાં કોન્સોનન્સ કહેવાય રાઈટ તો આ થયું કોન્સોનન્સ
ઓકે તો હવે આપણે શરૂ કરીએ પછી બીજું બધું બીજું બી આ મેઇન છે પોઇટિક ડિવાઇસમાં પછી રિપીટેશન હોય ચલો અહીંયા જોઈએ હવે જોઈએ ફર્સ્ટ લાઇનની સ્ટાર્ટિંગ અને સેકન્ડ લાઇનનું સ્ટાર્ટિંગ છે એ સેમ વર્ડથી થાય છે જ્યારે સેમ વર્ડથી બે સેન્ટેન્સ છે અને સેમ વર્ડથી સ્ટાર્ટ થતું હોય સ્ટાર્ટ થતું હોય સ્ટાર્ટ થતું હોય ને તો એને એનાફર કહેવાય લાઇનનું સ્ટાર્ટિંગ સેમ વર્ડથી થતું હોય તો એનાફર કહેવાય પણ સેમ વર્ડ રિપીટ થતો હોય તો રિપીટેશન કહેવાય જેમ કે હું એમ કહું કે આ આ બંને લાઇન છે એનું સ્ટાર્ટિંગ સેમ વર્ડથી થાય છે સેમ વર્ડથી સ્ટાર્ટ થાય તો એનાફર કહેવાય એ એન એ પી એચ ઓ આર ઈ પણ એમેન્ડા એમેન્ડા રિપીટ થાય છે ને તો એમેન્ડા 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 દેટ ઇઝ ધ રિપીટેશન કહેવાય નહીં સમજમાં આવ્યું પછી એવું ના કહેતા કે એમેન્ડા એ લેટરના લાસ્ટમાં છે બીજી લાઇનના પણ લાસ્ટમાં છે તો પછી એને એનાફર ના કહેવાય કોઈ પણ બંને લાઇનનું સ્ટાર્ટિંગ સેમ હોય તો એને એનાફર ના કહેવાય સ્ટાર્ટિંગ સેમ હોય તો એને એનાફર કહેવાય પણ પાછળનું બી સેમ હોય અથવા વચ્ચે વચ્ચેનું બી સેમ હોય તો એને રિપીટેશન કહેવાય સમજમાં આવ્યું જેમ કે થર્ડ લાઇન છે એમાં જો સ્ટોપ સ્લાઉચિંગ સિટ સ્ટ્રેટ હા તો સ્ટાર્ટિંગનું સેમ છે થર્ડ લાઇન તો એને એલિટરેશન કહેવાય આવ્યું સમજમાં સ્ટાર્ટિંગ બંને સ્ટાર્ટિંગ બે લાઈન હોય આમાં પોએટમાં જ હોય ને પોએટિક ડિવાઇસ તો પોએટમાં જ લેવાનું છે હવે એક પોએટિક પોએટ મતલબ એક સ્ટેન્ઝા છે પોએટની પોયમનો એક સ્ટેન્ઝા છે અને એના સ્ટાર્ટિંગના લેટર જ સેમ હોય તો એને એના પર કહેવાય રાઈટ હવે થર્ડ સ્ટેન્ઝામાં જુઓ આઈ થોટ આઈ ટોલ્ડ યુ ટુ ક્લીન યોર શૂઝ તેમાં શું રિપીટ થાય છે ઓ રિપીટ થાય છે ને આઈ થોટ ઓ ટોલ્ડમાં ઓ યુમાં ઓ ટુમાં ઓ એન્ડ યોરમાં પણ ઓ હા તો એલિટરેશન કેમ ના કહેવાય વચ્ચેનું છે અને એ વોવેલ છે એટલે એને અસોનન્સ કહેવાય રાઈટ એને અસોનન્સ કહેવાય હવે કોઈ પણ વસ્તુને કોઈ બીજા સાથે કમ્પેર કરી હોય તો એને મેટાફર કહેવાય સીને કોની સાથે કમ્પેર કર્યું છે એમરાલ્ડ સાથે રાઈટ કોઈ પણ વસ્તુને કોઈની બીજા સાથે કમ્પેર કરેલી હોય ને એઝ એઝ કાં તો એઝ હોય નહીં વોટર ઓફ સી ઇઝ એઝ બ્લુ એઝ એમરાલ્ડ હે ને એઝ વર્ડ યુઝ કરેલો હોય ને તો એને સિમિલી કહેવાય પણ એઝ વર્ડ યુઝ નથી કરેલો આપણે એમ કહીએ કે સી જ એમરાલ્ડ છે તો એને મેટાફર કહેવાય સમજમાં આવ્યું તો અહીંયા છે એમરાલ્ડ સી એટલે એને મેટાફર કહેવાય પછી ફરીથી ડીડ 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 યુ રિપીટ થાય છે તો શું કહીશું બોલો એનાફર યાર ડીડ યુ રિપીટ થાય છે ધીસ ઇઝ એનાફર ફરીથી એમેન્ડા 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 રિપીટ થાય છે દેટ ઇઝ રિપીટેશન રાઈટ એના પછીનો લાસ્ટ આ પેજનો લાસ્ટ સ્ટેન્ઝા જોઈએ આપણે એની થર્ડ લાઇન જુઓ યુ લુક એમાં શું રિપીટ થાય છે ઓ ટીમાં ટી ઓ યુમાં વચ્ચે ઓ છે તો એને શું કહીશું આપણે અસોનેન્સ કહેવાય પાછળની લાઇન જોઈએ સેકન્ડ લાઇન એમાં જોઈએ લાઈફ ઇન અ ટાવર ઇઝ ટ્રાઇંક્યુલ એન્ડ રેર શું રિપીટ થાય છે ટી રિપીટ થાય છે ટી 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 રિપીટ થાય છે આર બી રિપીટ થાય છે ટાવરમાં આર છે ટ્રાઇંક્યુલમાં પણ આર છે રેરમાં પણ બે આર છે હા તો કોન્સોનન્સ બી કહેવાય અને હા આઈ બી છે લાઈફ છે એલિટરેશન ના કહેવાય
સમજમાં આવે છે? વોવેલ બી રિપીટ થાય છે વચ્ચે અને કોન્સોનન્ટ્સ બી વચ્ચે રિપીટ થાય છે. રાઈટ. હવે થર્ડ લાઈન, સ્ટોપ ધેટ સલ્કિંગ એટ વન્સ અમેન્ડા. એસ એન એસ. ચલો શું બોલીશું એને? સ્ટોપ સલ્કિંગ. એસ એસ ઇન અ સ્ટાર્ટિંગ એલિટરેશન કહેવાય. સમજમાં આવ્યું? અમેન્ડા અમેન્ડા અમેન્ડા, ધેટ ઇઝ ધ રિપીટેશન. કે આ એક માર્ક્સ નું પૂછાય એટલે તમારે કોઈ પણ બે ફિગર ઓફ સ્પીચ છે સ્ટેન્સામાંથી ફાઇન્ડ કરવાની હોય. ઓકે,